ત્રીજો પ્રશ્ન હરકિશનભાઈ પૂછ્યો, તો કોઈ એક પ્રસંગ તમારા જીવનનો એવો છે કે જે યાદ આવતા તમને ખૂબ આનંદની અનુભૂતિ થાય? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, એક નહીં બધા જ પ્રસંગો મારા જીવનના અમને યાદ આવે, આનંદ જ છે. ઓલવેઝ ઇન ધ સ્ટેટ ઓફ જોય એન્ડ હેપીનેસ, દેટ ઇઝ કોલ્ડ એબ્સોલ્યુટ બ્લેસ. This is the ultimate stage of incredible life. 24/7, 365, 80. If you are in a state of bliss, that is called incredible life. 24/7 na shops chan tamara ahiya. Have ek be step hu agar jaochu. 24/7, 365. Etle ketlo? 12 mas. And 24/7, 365 by 80. Etle su? Jivan na 80 varas. 24/7, 365, 80. પ્રમુખ સ્વામી મહારાજ માટે કહેવાય 24/7, 365 યર્સ ઓફ હિઝ લાઈફ એ અખંડ આનંદમાં રહ્યા, દેટ ઇઝ કોલ્ડ ઇન્ક્રેડિબલ લાઈફ. તો આવું એક અદ્ભુત જીવન આપણી સમક્ષ હતું, આવું જીવન આપણે જીવવું છે. યસ ઓર નો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. આવું જીવન આપણે જીવવું છે. કેવા વિચાર કરીશું, કેવી ભાવનાઓ કેળવીશું, કેવા વર્તન નક્કી કરીશું અને કેવી સમજણો દ્રઢ કરીશું, તો આવું અદ્ભુત જીવન જેનું એક 10 મિનિટમાં મેં વર્ણન કર્યું એવું આપણું પણ થઈ શકે. કારણ કે આ 70-80 વર્ષની જે રમત છે ને, ઇફ યુ ડોન્ટ પ્લે ઇટ વેલ તો જીવનમાં અસંતોષ ને દુઃખ છેલ્લે બહુ રહી જાય. બિકોઝ મેન ઇઝ બોર્ન ક્રાઇંગ, હી લિવ્સ કમ્પ્લેનિંગ એન્ડ હી ડાઈઝ અનસેટિસ્ફાઈડ. માણસ જન્મે છે રોતા રોતા, જીવે છે ફરિયાદ કરતા કરતા, અને મરે છે અસંતોષ સાથે, નકામું ગયું કે છે. એવું આપણે ન થાય એની માટે આ ઇન્ક્રેડિબલ લાઈફનો સેમિનાર છે, કે ફરિયાદ કરતા કરતા ન જીવે. કારણ કે જન્મ્યા ત્યારે રોવું કે ના રોવું એ તો આપણા હાથની વાત નહોતી, સમજદારી પણ નહોતી. પણ પાછલા બે મુદ્દા, ફરિયાદ કરતા કરતા ન જીવીએ, રાગ દ્વેષ મનમાં રાખીને ન જીવીએ, અને પૂર્ણ સંતોષ સાથે ને આનંદ સાથે મરીએ, એવું જીવન તો બધાએ જીવવું છે ને. યસ ઓર નો? દેટ ઇઝ કોલ્ડ ઇન્ક્રેડિબલ લાઈફ. ઘણા બધા ડાયમંડના વેપારીઓ બેઠા છે. ડાયમંડનો બેઝિક એટમ કાર્બન છે. કાર્બન એટમ્સ ભેગા થાય છે એટલે કાર્બન, એટલે ડાયમંડ બને છે. પણ તમને એ પણ ખ્યાલ હશે કે જે કોલસો છે ને એનું પણ બેઝિક સ્ટ્રક્ચર કાર્બન જ છે. બેઝિક સ્ટ્રક્ચર સરખું છે, એટલે કે બેઝિક એટમ્સ સરખા છે, છતાં કોક કોલસો બની ગયું અને કોક હીરો બની ગયું. કોકની લાઈફ ફિઝુલ ગઈ અને કોકની લાઈફ ઇન્ક્રેડિબલ થઈ ગઈ. બધાને ભગવાને સરખું જીવન આપેલું. બુદ્ધિ શક્તિ આવડત હોશિયારી કેળવી શકાય છે, એનું કારણ શું? એ કાર્બન એટમ્સ જ્યારે હેફ હેઝાર્ડ ગોઠવાયેલો ને ગમે તેમ, જીવનમાં કોઈ નીતિ નિયમ ધોરણ લાગણી ભાવના પવિત્રતા કશું જ ના હોય, એટલે હેફ હેઝાર્ડ કાર્બન એટમ ગોઠવાયા હોય ને એટલે કોલસો બને. એમાં અંદર કાર્બન સ્ટ્રક્ચર ઠેકાણા વગરનું હોય. એ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય ને, જે સાયન્સ ભણેલા છે ને ખબર હશે, ઇટ્સ અ બેન્ઝીન રિંગ, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર. તો હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય ને ત્યારે ગ્રેફાઇટ બને, લેડ, પીબી, કેમિકલ નેમ અને પેન્સિલમાં બધે વપરાય, થોડી કિંમત વધે એની. એના એ જ કાર્બન એટમ જ્યારે ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય ને ત્યારે એ ડાયમંડ બની જાય. એમ ભગવાન આપણને બધાને 70-80 વર્ષનું જીવન આપ્યું છે. કાર્બન એટમ્સ આપણા હેફ હેઝાર્ડ ગોઠવવા, હેક્ઝાગોનલ ગોઠવવા કે ટેટ્રાહેડ્રલ ગોઠવવા એ આપણા હાથની વાત હોય છે. ઇટ ઇઝ ઇન યોર હેન્ડ્સ ટુ મેક યોર લાઈફ ઇનક્રેડિબલ. હમણાં સમાજમાં 2-3 ઘટનાઓ બની, એની પરથી લોકો જીવનને શું માને છે, જીવનને કઈ દ્રષ્ટિકોણથી જોવે છે અને કેવું જીવન જીવે છે. સારો વર્ગ, ભણેલો વર્ગ હોય, અપર ક્રસ્ટ ઓફ ધ સોસાયટી, 12,000 કરોડનું એમ્પાયર સ્થાપનાર વ્યક્તિ અત્યારે મુંબઈમાં ભાડે 2 BHK ફ્લેટમાં એના દીકરા એને મૂકી દીધો. ખ્યાલ આવી ગયો? એમના બ્રાન્ડ નેમની નીચે લખાતું હતું ધ કમ્પ્લીટ મેન.
he did not become complete. Banyu ne? Bijo prasang. IAS officer at the age of 35 ene suicide karyo. E prasang pan tame sambhalyo chho. Trijo prasang. Mumbai ma ek 65 70 year old ni lady ekla rehta ta flat ma e mrityu pamya ek varsh pachi khabar padi ke અંદર તો એનું બોડી સાવ સ્કીની થઈ ગયું હતું, કારણ કે સાઉન્ડ પ્રૂફ બેડરૂમમાં અંદર હતા એટલે ખબર નહીં ગંધ આજુબાજુ વાળા નહીં આવી હોય અથવા એક બે ફ્લેટ ખાલી હશે આજુબાજુ. ત્યાં સુધી એક વર્ષ પછી એનો દીકરો અમેરિકાથી અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે મમ્મી તો એક વર્ષ પહેલા મૃત્યુ પામી છે. ઇઝ ધીસ લાઈફ? ઇઝ ધીસ યોર મની? ઇઝ ધીસ યોર સ્ટેટસ? ઇઝ ધીસ યોર ફેમ? ઇઝ ધીસ યોર બિઝનેસ? ઇઝ ધીસ યોર એજ્યુકેશન? ઇઝ ધીસ યોર મોડર્નિટી? આ ત્રણ પ્રસંગોએ તો આખા સમાજને હલાવી નાખ્યો. એટલે આપણે ઘણી વખત આપણી વિચારધારાથી જીવીએ છીએ, એ વિચારધારા શાસ્ત્રોક્ત, એ વિચારધારા મહાન પુરુષોને માન્ય, અને મહાજનો યેન ગતઃ સ પંથા, એટલે કે મહાજનો મહાન વ્યક્તિઓ જે પાથ ઉપર ચાલ્યા છે એ પથ ઉપર ચાલવા માટે પ્રયત્નશીલ થવા માટે આ વિચાર યોગ્ય છે કે નહીં એ તો ચેક કરવું પડે ને. બીકોઝ યુ લર્ન ઓલવેઝ ફ્રોમ ધ લાઈફ ઓફ ગ્રેટ પર્સનાલિટીઝ. આપણે કંઈક વિચારતા હોય, સામેવાળી વ્યક્તિ કંઈક વિચારતી હોય. એક સાહજિક વસ્તુ યાદ આવી ગઈ. નહીં, પેટ કૂતરો હોય ને એને રમાડવા માટે લઈ જાય ને એટલે પેલો માલિક આમ બોલ ફેંકે અને પેલો કૂતરો દોડીને બોલ લઈને પાછો આપી જાય, બરાબર? ફાર્મ હાઉસ પર તમે ઘણું આવું જોયું હશે. અત્યારે તો આ રમત આપણે જોઈએ છીએ કે માણસ છે કૂતરાને રમાડે છે. ભવિષ્યમાં વી ડોન્ટ નો કે ડોગના માઇન્ડનું પણ એનાલિસિસ ડિટેલમાં થાય 50-100-150 વર્ષ પછી, ત્યારે કદાચ એવું બહાર નીકળે કે કૂતરો એવું સમજતો હતો કે મારા માલિકને બોલ ફેંકવાની બહુ મજા આવતી હતી ને એટલે હું વારે વારે બોલ લઈને એને આપતો હતો, એટલે એકચ્યુઅલી કૂતરો એના માલિકને રમાડતો હતો. એ તો હવે એનાલિસિસ થાય ત્યારે ખબર પડે. અત્યારે તો આપણે એવું જાણીએ છીએ કે ભાઈ માલિક કૂતરાને રમાડે છે, પણ હવે કૂતરો માલિકને રમાડતો તો એટલો ઇન્ટેલિજન્ટ એ છે કે નહીં હજી 50-100 વર્ષ પછી ખબર પડશે. ડિફરન્ટ એંગલ્સ, ડિફરન્ટ વ્યૂ પોઈન્ટ્સ, એટલે જીવન જીવવાની દિશા મળતી નથી આપણને. અને વ્યાખ્યાઓ બદલાતી રહે, સમજદારી બદલાતી રહે, એટલે ઇન્ક્રેડિબલ લાઈફ સુધી આપણે પહોંચી નથી શકતા. જો પહેલાના જમાનામાં ગામડામાં લોકો પાસે બળદગાડા અને ઘોડા હતા, એમાં જો કોકની પાસે ગાડી હોય ને તો એ પૈસાવાળો કહેવાતો. આજે રિવર્સ, શહેરમાં બધા પાસે ગાડી છે, એમાં જો કોકની પાસે ઘોડો હોય ને તો એ પૈસાવાળો કહેવાય. યસ ઓર નો? વ્યાખ્યા બદલી ગઈ ને? એ વ્યાખ્યા બદલી ગઈ. આ બદલાતી રહે છે. આવા બધા વિચારોના ઘમસાણો વચ્ચે આપણને ઇન્ક્રેડિબલ લાઈફની દિશા જ મળતી નથી. અને દિશા જ ના મળે તો પછી શું કરવાનું? તો ઇનક્રેડિબલ લાઈફ જીવવા માટે આવા મહાપુરુષોના જીવનમાંથી શીખ રૂપે ધ ફર્સ્ટ એન્ડ ધી ફોરમોસ્ટ પોઈન્ટ, પહેલી અગત્યની વાત છે, આપણી તમામ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક આપણે બજાવવી જોઈએ. આ ઇનક્રેડિબલ લાઈફનો પહેલો મુદ્દો યાદ રાખજો. આપણી તમામ જવાબદારીઓ આપણે નિષ્ઠાપૂર્વક બરોબર બજાવવી જોઈએ. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. દુનિયામાં કોઈ તાળું એવું બન્યું નથી કે જેની ચાવી ના હોય. તાળું બને સાથે ચાવી બને. એ જવાબદારીઓનું જ્યારે વહન કરતા હોઈએ ત્યારે એ સમજવાનું કે ગમે તે પ્રશ્નનું સમાધાન ચોક્કસ છે. અંગ્રેજીમાં એક કહેવત છે, ઇફ યુ રિપ્લેસ ડબલ્યુ વિથ ટી દેર ઇઝ ઓલ સોલ્યુશન્સ. તમે કહો વોટ તો આગળ ડબલ્યુ ને બદલે ટી મૂકી દેવાનો. ધેટ શું? તો કે એ. તમે કહો વેન, ક્યારે, તો ડબલ્યુ કાઢીને ટી મૂકી દેવાનો, ધેન, ત્યારે. તમે કહો વાય, આ શું કામ, તો ટી મૂકી દેવાનો, ધાય, તું અને એ. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. દરેક પ્રશ્નનું એક સમાધાન છે જ. એ સમાધાન આપણે દ્રષ્ટિ સમક્ષ રાખીએ તો વ્યવહારિક સાંસારિક બધા પ્રશ્નોનું સમાધાન એમાં રહેલું છે.
એ નિશ્ચિત છે. પાંચ રીતે સમાધાન કોઈ પણ વ્યવહારિક કે સાંસારિક પ્રશ્નનું આવે. પહેલો નિર્ણય, નિર્ણય કદાચ તાત્કાલિક નહીં લઈ શકાય તો એ પ્રશ્નને સમય આપવાનો. થોડો સમય ગયા પછી પણ પ્રશ્ન ન સોલ્વ થતો હોય તો સમજણ રાખવાની, કે ઇટ વિલ કન્ટિન્યુ લોંગર. ઘણા વખત સમય સમજણ પછી પણ એ પ્રશ્નનું સમાધાન ના આવે તો સાંખ્ય રાખવાનો, ભૂલી જવાનો, ફરગેટ ધ ક્વેશ્ચન. અને એના પછી પણ જો ભૂલાય નહીં તો નસીબ માનવાનું. ધ ક્વેશ્ચન ઓલ્સો સ્ટેન્ડ્સ, ધ પ્રોબ્લેમ ઓલ્સો સ્ટેન્ડ્સ, યુ ઓલ્સો સ્ટેન્ડ. સિમ્પલ. પણ રડવાનું નહીં, દબાઈ નહીં જવાનું, પાછા નહીં પડવાનું. પ્રશ્ન તો આવે તો નિર્ણય લઈ લેવાનો, નિર્ણયથી ના પતે તો સમય આપવાનો, સમયથી ના પતે તો સમજણ રાખવાની, સમજણથી ના પતે તો સાંખ્ય કરવાનું, સાંખ્યથી ના પતે તો નસીબ સમજીને ચલાવી લેવાનું. બીજું શું છે? એઝ સિમ્પલ એઝ ધેટ. આઈધર સોલ્વ યોર પ્રોબ્લેમ, આઈધર લીવ ઇટ ઓર લીવ વિથ ઇટ. સિમ્પલ. કાં તો પ્રશ્નનું સમાધાન લાવવાનું, કાં તો પ્રશ્નને છોડી દેવાનો, અને કાં તો પ્રશ્ન સાથે જીવતા શીખી જવાનું. આ ત્રણ જ ઉપાય છે. આ માસ્ટર કરીએ ને આ આર્ટને, દેટ ઇઝ કોલ્ડ ઇન્ક્રેડિબલ લાઈફ. આઈધર સોલ્વ યોર પ્રોબ્લેમ ઓર લીવ યોર પ્રોબ્લેમ ઓર લીવ વિથ યોર પ્રોબ્લેમ. સિમ્પલ. આને ઇન્ક્રેડિબલ લાઈફ કહેવાય. તો એ વાત એ આપણે આપણા હૃદયમાં દ્રઢ કરવાની કે એવરી પ્રોબ્લેમ હેઝ અ ડેફિનેટ સોલ્યુશન. બીજી વાત, સાંસારિક જવાબદારીઓમાં તમે કમાવ છો, નોકરી ધંધા કરો છો, તમારા ફેમિલીને સારી રીતે સાચવો છો, બાળકોનો અભ્યાસ આપો છો, એટલે એ વિભાગની આપણે અત્યારે વાત નથી કરતા. પણ એનાથી એક સ્ટેપ આગળ જે તમારી જવાબદારી છે ઇન્ક્રેડિબલ લાઈફ તમારી અને તમારા કુટુંબીજનોની બનાવવા માટે, એ તમારે તમારા કુટુંબીજનોને સંસ્કારિત કરવા પડે. તમે મોલમાં લઈ જાઓ છો તમારા ફેમિલી મેમ્બર્સ, ઓકે. થિયેટરમાં લઈ જાઓ છો, ઓકે. એન્ટરટેનમેન્ટ માટે લઈ જાઓ છો, ફાઇન. પાર્કમાં લઈ જાઓ છો, ફાઇન. પણ તમે એવા સ્થાનોમાં પણ લઈ જાઓ કે જ્યાંથી એને મોરાલિટી અને સ્પિરિચ્યુઆલિટી, નૈતિકતા અને આધ્યાત્મિકતાની પ્રેરણા મળે.